એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લીથી અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકીની સાથે. ભિલોડા નગરમાં ઉગ્ર વિરોધ કરતા કોંગ્રેસના ધારાસભ્ય, ઈંધણ ભાવ વધારા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવા માટે પોલીસે દોટ મૂકી. ભિલોડા મોડાસા ધારાસભ્ય કોંગ્રેસ પ્રમુખની અટકાયત. મહિલા સહિત 20 કાર્યકરોની પોલીસે અટકાયત કરી. ગુજરાતની જનતા હેરાન પરેશાન વધતી જતી મોંઘવારીને લઈને. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. મારું નામ અનિલકુમાર નવજીભાઈ હડુલા છે. ભિલોડા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા છું. આજ રોજ અમે આ મોંઘવારીના વિરુદ્ધની અંદર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે તાલુકા પંચાયતથી નીકળ્યા હતા. આજે દિન બદિન મોંઘવારી એટલી બધી વધી છે, તમામ આવશ્યક ચીજોના ભાવ એટલા બધા વધ્યા છે, જીવન જરૂરિયાતની ચીજોના એટલા બધા ભાવ વધ્યા છે કે માણસને જીવવું મુશ્કેલ છે. આ સરકારે તમામ ચીજોની અંદર એટલા બધા ભાવ વધાર્યા છે કે આ દેશની 70% પબ્લિક જે છે એ એના નીચે ફસાઈ છે. હવે આ સરકાર આ ભાવ વધારો નહીં ખેંચે તો ગરીબ અને મધ્યમ વર્ગના જે કંઈ માણસો છે એમને જીવવું મુશ્કેલ છે. આજે પ્રધાન સેવક એવું કહેતા હતા કે ભાઈ આ પેટ્રોલ અને ડીઝલના ભાવે ઇન્ટરનેશનલના માર્કેટના હિસાબે ઘટાડી શકાય તેમ નથી. તો જો એ ઘટાડી ના શકે તો પછી એમને સત્તા પર રહેવાનો બી કોઈ હક નથી. કેમ કે કાર્યકરોની અટકાયત કરી છે? કાર્યકરો લગભગ 30 કાર્યકરોની અટકાયત કરી છે.